પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજકોટની એઇમ્સના 250 બેડવાળા આઈપીડી વિભાગનું લોકાર્પણ કરશે. છેલ્લા 2 વર્ષથી એઇમ્સ હોસ્પિટલમાં 50 બેડની સુવિધા સાથે ઓપીડી બાદ હવે એઇમ્સમાં 250 બેડનું આઈપીડી વિભાગ બનીને તૈયાર થયો છે, જેનું પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આઈપીડી વિભાગમાં 250 બેડની સુવિધા સાથે 25 બેડ આઈસીયુવાળા રાખવામાં આવશે, જેમાં 190 ડોક્ટર્સ અને 318 નર્સિંગ સ્ટાફ દર્દીઓની સેવા અને સારવારમાં તૈનાત રહેશે. સાથે જ હાર્ટએટેક, અકસ્માત સહિત ઇમરજન્સીમાં ડોક્ટરોની ટીમ હાજર રહેશે અને સાથે સાથે જ આઈપીડી વિભાગમાં 4 ઓપરેશન થિયેટર પણ તૈયાર થઈ જતા તેનો પણ ઉપયોગ કરવામાં આવશે. એઇમ્સ વૈશ્વિક કક્ષાની આરોગ્યની સુવિધાઓ, મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટીઝ આપણે ત્યાં ઉભી થઈ રહી છે અને રાજકોટમાં 720 બેડ વાળી આ હોસ્પિટલમાં અત્યારે આપણે 250 બેડથી આ કાર્યાન્વિત થઈ રહી છે, એ આપણા માટે ખૂબ મહત્વનો વિષય છે. એઇમ્સની અંદર પણ લગભગ 1165 કરોડના ખર્ચે આખી એઇમ્સ જયારે પૂરેપૂરી અત્યારે તો સુવિધાઓ સભર આપણી આ એઇમ્સ આપણે ચાલુ કરી રહ્યા છીએ, પરંતુ આવતા સમયમાં 750 બેડ સુધી આપણી આ હોસ્પિટલ તૈયાર થવા જઈ રહી છે અને એના સિવાય પણ ઘણા બધા કામો આપણા ત્યાંથી આપણી ધરતી ઉપર થવાના છે. અને એઇમ્સમાં અત્યાર સુધીમાં કદાચ આપને જાણીને આનંદ થશે કે 1,44,000 ઓપીડી આપણે કરી ચૂક્યા છીએ અને ઘણી મલ્ટી સ્પેશિયાલિટી ફેસિલિટી પણ ત્યાં આપણે આપી ચૂક્યા છીએ. આમ એઇમ્સ 201 એકરમાં છે અને ઇન્ડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ આઈપીડી શરૂ થવાની છે અને 30 બેડનો આયુષ બ્લોક પણ આપણા માટે મહત્વનો છે, એ પણ ચાલુ થવાનો છે.